બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતીય લોકો મજૂરી માટે આવતા હોય છે, ત્યારે લોકડાઉનના પગલે ડીસામાં મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશથી આવેલા ભૈયાઓ પણ અહીં ફસાઈ ગયા હતા. ત્યારે સ્થાનિક આગેવાનો અને વહીવટી તંત્રની મદદથી આજે 500થી વધુ લોકોને તેમના વતન ઘરે મોકલવા માટે બસ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ડીસા શહેર ઉત્તર ગુજરાતનું વેપારી મથક છે અને ડીસા વેપારી મથક હોવાના લીધે ડીસામાં પરપ્રાંતથી મોટી સંખ્યામાં લોકો ધંધા રોજગાર માટે આવતા હોય છે. ત્યારે વર્તમાન સમયમાં કોરોના વાયરસને લઈ ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા લોકડાઉનને લઈ બહારના રાજ્યોમાંથી આવેલા શ્રમિકોને છેલ્લા 50 દિવસથી અહીં ફસાયેલા છે. ડીસામાં બહારના રાજ્યોમાંથી મજૂરી માટે આવેલા હજારો લોકો અત્યારે લોકડાઉનને પગલે ફસાઈ ગયા છે. લોકડાઉન હોવાના લીધે મજૂરી પણ મળતી ના હોવાથી આ પરિવારોની હાલત કફોડી બની ગઈ છે, જેને પગલે ડીસામાં વસતા પરપ્રાંતી લોકો છેલ્લા ઘણા સમયથી તેમના વતન જવા માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા. ત્યારે આજે ડીસાના વહીવટતંત્ર દ્વારા આ 500થી વધુ લોકોને પાલનપુરની ઉપડતી શ્રમિક ટ્રેન મારફતે તેમના વતન મોકલવા માટેની ડીસાથી બસ દ્વારા રવાના કરવામાં આવ્યા હતા. આ શ્રમિકોને જ્યારે રવાના કરવામાં આવી રહ્યા હતા ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું. આ ઉપરાંત સ્થાનિક આગેવાનો દ્વારા આ પરિવારો માટે રસ્તામાં પીવાના પાણી અને જમવાની કોઈ મુશ્કેલી ના પડે તે માટે જમવાની અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. 50 દિવસ બાદ લોકડાઉન વચ્ચે બહારથી આવેલા લોકોને તેમના ઘરે જવા મળતા શ્રમિકો ભાવુક બની ગયા હતા. મેં યહાં આયા થા શેરડી રસ કા ધંધા કરને કે લિયે, લેકિન લોકડાઉન કી વજહ સે મેં ફસ ગયા ઇધર, કરીબ 3 મહિને સે મેં ફસા હુઆ હું. ખાને પીને કા કોઈ અથવા નહીં થી, મેરે કો અચ્છા સુવિધા નહીં મિલતી થી, લેકિન સરકાર ને મેરે દ્વારા બસ ક્યા આજ મેરે સે મેરે કો બસ દ્વારા પાલનપુર ભેજ રહી, ઉસે ટ્રેન સે હમ જાયેંગે. હમ કરીબ 400-500 લોગ હૈ ઓર યહાં કોરોના વાયરસ કે કારણ તકલીફ કે કારણ હમારે પાસ રોજી રોટી નહીં હૈ, ઇસકે લિયે હમ લોગ અપને વતન જા રહે હૈ. ઓર યહાં કી ગવર્નમેન્ટ જો ભી હૈ હમે ટ્રેન યા બસ સે સુવિધા અચ્છી તરફ દે રહી હૈ, ખાને પીને તક કી વ્યવસ્થા. હમ લોગ કરીબન 4 લોગ હૈ એક એક ગ્રુપ મેં. ઓર જો ભી હમે તકલીફ યા જો ભી યહાં હુઈ યા નહીં હુઈ, વો ગવર્નમેન્ટ હમે અચ્છી તરફ ખ્યાલ હમારી કીએ હૈ ઓર હમ ઇસ ગવર્નમેન્ટ કે લિયે બહોત બડી આભારી હૈ. ડીસાથી આજે રવાના થયેલા આ પરપ્રાંતિ શ્રમિકોને બસ મારફત પાલનપુર રેલવે સ્ટેશન મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ પાલનપુરથી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ શ્રમિક ટ્રેન મારફતે તેમના વતન મોકલવામાં આવશે. તો આ તરફ થરાદ ખાતે પણ બહારના રાજ્યોમાંથી મજૂરી કરવા આવેલા પરપ્રાંતીય શ્રમિકોને છેલ્લા 50 દિવસથી ફસાયેલા છે. ત્યારે થરાદ ખાતે ફસાયેલા 145 શ્રમિકો પૈકીના 60 મજૂરો માટે આજે પ્રાંત અધિકારી દ્વારા તેમના ભાડાની વ્યવસ્થા કરીને તેમના વતન મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યારે બાકી રહેલા 85 શ્રમિકો માટે થરાદ કોંગ્રેસ અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા 650 રૂપિયા મુજબ ભાડાની વ્યવસ્થા કરવામાં આવી હતી. થરાદ નગરપાલિકા દ્વારા આજે પોતાના વતન પહોંચી રહેલા આ તમામ લોકો માટે મિનરલ વોટરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને દરેક શ્રમિકને મિનરલ વોટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે વાવના 30 શ્રમિકોને બસ મારફતે પાલનપુર મોકલવામાં આવ્યા છે. પોતાના ઘરે જઈ રહેલા આ શ્રમિકને રસ્તામાં કોઈ તકલીફ ના પડે તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ ખૂબ તકેદારી રાખવામાં આવી રહી છે. જે ગ્રામ્ય વિસ્તારના લોકો હતા એમને છેલ્લા 3-4 દિવસથી અમે 2 ટાઈમ જમવાનું આપેલું છે. એમને રહેવાની સગવડ, ગાદલા, પાણી પીવાની વ્યવસ્થા બધી વ્યવસ્થા પૂરી પાડેલ છે. ત્યારબાદ અહીંયા શહેરી વિસ્તારના જે લોકો પરપ્રાંતિય ઉત્તર પ્રદેશના હતા એમાં અમે સર્વે કરાવ્યો હતો કે જે ખરેખર વીક પરિસ્થિતિના જે લોકો હતા એ તમામ લોકોનું અંદાજિત 50,000 કરતાં વધુ રકમનું જે ભાડું હતું એ ભાડું પણ અમે દાતાના માધ્યમથી એમને પૂરું પાડેલ છે. અને તમામને આ જે બસો રવાના કરી એમાં પાણી બોટલ સહિતની વ્યવસ્થા, નાના બાળકો માટે પણ સારી વ્યવસ્થા કરી અને ક્વોરન્ટાઇન સ્વરૂપે એમને જે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું હોય એ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને એમને પાલનપુર રવાના કરવામાં આવેલ છે અને એમની તમામ કાળજી તંત્ર દ્વારા લેવામાં આવેલ છે. છેલ્લા 50 દિવસથી લોકડાઉનમાં આ શ્રમિકો ફસાયેલા હતા અને આજે તેમના વતન જવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવતા આ શ્રમિકોની આંખો ખુશીના આંસુઓથી છલકાઈ ગઈ હતી અને વહીવટી તંત્રનો આભાર માનતા નજરે પડ્યા હતા.
महसूस हो रही है, और रह रहे थे तब भी खुशी थी, कोई ऐसी परेशानी नहीं थी, लेकिन अभी धंधा नहीं चलेगा तो क्या करें, यहाँ खाने पीने की समस्या रहेगी। सरकार अभी छूट दे रही है जाने के लिए, तो जाना चाहिए, बाकी का फिर बाद में नहीं जाने को मिला तो परेशानी होगी, उसमें सरकार भी चाहिए। अभी नगर पालिका ना अन्य और कर्मचारियों ने अच्छी तरह से हमें खुशी से भेजा है, हमारी बात मानी है और भेजा है, और हम उससे ज़्यादा क्या कहें, खुशी की बात है, सब लोग खुश होंगे, सब लोग जाना चाहते थे, 15 दिन से 8 दिन से परेशान थे, उनको जाने को मिला है। लॉकडाउन ने लई गुजरात में धंधा व्यवसाय माटे आवेला परप્રાંતિયો પોતાના વતન જવા માટે વ્યાકુળ બન્યા હતા, ત્યારે આજે બાબરથી પણ 105 લોકોને શ્રમિક ટ્રેન મારફતે તેમના વતન મોકલવાની તજવીજ હાથ ધરી હતી। સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી શ્રમિક ટ્રેનમાં આ મજૂરોને તેમના વતન મોકલવા માટે આજે બાબરથી 4 બસો દ્વારા 105 શ્રમિકોને પાલનપુર રવાના કરવામાં આવ્યા હતા। આ તમામ લોકોને સૌપ્રથમ બાબર નગરપાલિકાના ટાઉન હોલ નજીક એકત્રિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના આરોગ્યની ચકાસણી કરી માસ્ક પહેરાવીને બસમાં બેસાડવામાં આવ્યા હતા। આ તમામ લોકોને રસ્તામાં કોઈ તકલીફ ના પડે તે માટે ફૂડ પેકેટ અને પીવાના પાણીની બોટલો પણ આપવામાં આવી હતી। બાબર મુકામેથી ઉત્તર પ્રદેશની રૂટ નંબર 1 માટેની ટ્રેનમાં રવાના કરવા માટે પરપ્રાંતિઓને બાબર મુકામેથી કુલ 114 જણા રજીસ્ટર થયેલ હતા, તે પૈકી 105 માણસોને 4 રૂટ બસ મારફતે પાલનપુર રેલવે સ્ટેશન માટે આજે રવાના કરવામાં આવેલ છે। તેઓને પાણીની વ્યવસ્થા અને સૂકો નાસ્તો એમને ફૂડ પેકેટ તરીકે આપવામાં આવેલું છે। દરેકનું હેલ્થ ચેકઅપ કરવામાં આવેલું છે અને એ પ્રમાણે અહીંયાથી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પાલનપુર અહીંયાથી રવાના કરેલ છે। કયા રાજ્યમાં મોકલવાના છે? ઉત્તર પ્રદેશ રાજ્યમાં આપણે અહીંયાથી મોકલવાના છીએ।